हाल राज्यना दरेक जिल्लामां कोरोना संक्रमण वधी रह्युं छे। एवुं कहीए तो खोटुं नथी के कोरोनानी बीजी लहेर चाली रही छे। केस दिन प्रतिदिन वधी रह्या छे। लोको लाचार अने बिचारा बनी कोरोना सामे लड़त लड़ी रह्या छे। परंतु वेक्सिन अने दवाना अभावे कोई जंग जीती जाय छे तो कोई जिंदगीनो जंग हारी जाय छे। पाटण में संक्रमण एटलू वधी गयु छे के पाटणनी मोटा भागनी होस्पिटलो कोरोना दर्दीओथी खीचोखीच थई गई छे। शहरना अनेक तबीबो सामान्य प्रेक्टिस छोड़ी कोरोनानी सारवार मा लागी गया छे। सामान्य रीते सांभळवा मा सारू लागे के तबीबो अन्य प्रेक्टिस छोड़ी कोरोनाना दर्दीओने सारवार करी रह्या छे। परंतु आ तबीबो सेवा माटे नहीं पण दर्दीओना खिस्सा खंखेरवा मा लाग्या छे। न्यूमोनियाना नामे कोरोनानी सारवार करी दर्दीओ पासेथी लाखों रूपया खंखेरवामां आवी रह्या छे। दर्दी पासे थी मात्र HRCT रिपोर्ट कढ़ावीने पोतानी हॉस्पिटल में दाखल करावी देशे अने पछी शुरू थई जाय छे ते दर्दीना खिस्सा खाली करवानो खेल। पाटण शहर में एकमात्र खानगी हॉस्पिटल ने ज कोरोनानी सारवार करवानी मंजूरी आपवामां आवी छे। परंतु रूपया कमावानी लालच में शहरनी लगभग तमाम हॉस्पिटलना तबीबो कोरोनानी सारवार करवा लाग्या छे अने ते पण सरकारी गाइडलाइनना सरा जाहेर धजागरा उड़ाड़ता। केटलाक दर्दीओना परिवारजनो आक्षेप लगावी रह्या छे के खानगी तबीबो दर्दीना जीव साथे रमत करी रह्या छे। પહેલાં પ્રાઇવેટ હોસ્પિટલમાં જ હતા અમદાવાદ પાટણની, બરાબર, અને ત્યાં પછી કોરોનાનું ઇન્જેક્શન જે આવે 25,000 એ મારી એમાં થોડો પ્રોબ્લેમ છે મારા મમ્મીને, એટલે એના પ્રોટીન વધારે તો ન્યુમોનિયા વધુ હતું, એટલે કોરોનાની ઇફેક્ટ તો હતી જ, એટલે અહીંયા પછી તાત્કાલિક અહીંયા શિફ્ટ કર્યા અમે। કારણ કે એમને એવું કીધું કે ગવર્મેન્ટમાં લઈ જાઓ તો ગવર્મેન્ટમાં, પ્રાઇવેટમાં લઈ જાઓ, અમે કીધું અમારા પ્રાઇવેટમાં લઈ જાઓ, અને કે અહીંયા સબ્બીમાળા હોસ્પિટલ શિફ્ટ કરી આપે। અહીંયા લગભગ 1.5-2 લાખ જેવો ખર્ચો થયો છે। એવા પણ આક્ષેપ પાટણના તબીબો પર લાગી રહ્યા છે કે કોરોના દર્દીની સારવાર કરી તેના પરિવારજનો પાસેથી તગડી ફી પડાવે અને ત્યારબાદ જો દર્દીની સ્થિતિ ગંભીર બને, સારવાર બાદ કોઈ સુધારો ન આવે તો તેને સરકારી હોસ્પિટલમાં ખસેડી દેશે। આવું કરીને પોતે બદનામીથી બચવાનો પ્રયાસ કરી રહ્યા છે, પોતાની જવાબદારીમાંથી છટકી રહ્યા છે। કેટલાક દર્દીઓના આવી રીતે મૃત્યુ પણ નિપજ્યા હોવાના આક્ષેપો થઈ રહ્યા છે। ત્યાં એ લોકો ન્યુમોનિયા કરીને સારવાર આપતા હોય છે અને RT-PCRનું એવું છે કે જ્યાં ગવર્મેન્ટે પરમિશન આપી હોય ત્યાંથી જ RT-PCR થતી હોય, પેશન્ટોને ત્યાં સીટી સ્કેનના રિપોર્ટના આધારે સારવાર ચાલુ કરી દેતા હોય છે અને RT-PCR કોઈ પેશન્ટનો રિપોર્ટ થતો નથી, એટલે એ ગવર્મેન્ટના આંકડા એમાં કોઈ ચડાવી શકતા નથી। સરકારી ગાઈડલાઈન પ્રમાણે નિયમ એવું કહે છે કે કોઈ પણ ખાનગી તબીબે કોવિડની પ્રેક્ટિસ કરવી હોય તો તેણે તંત્રની મંજૂરીની જરૂરિયાત હોય છે। પરંતુ પાટણના તબીબોને તો રૂપિયા કમાવવાનો એવો ચસ્કો લાગ્યો છે કે તેઓ મંજૂરી કે પરમિશન વિના જ કોવિડ હોસ્પિટલ શરૂ કરીને લાખોની કમાણી કરી રહ્યા છે અને બધું જ પાટણ જિલ્લાના આરોગ્ય તંત્રની રહેમ નજરે ચાલતું હોવાનું લોકમુખે સાંભળવામાં આવી રહ્યું છે। અનેક આક્ષેપો બાદ પણ જિલ્લા આરોગ્ય તંત્ર કોઈ ડોક્ટરની તપાસ કરતું નથી। આરોગ્ય તંત્ર જાણે લોકોને લૂંટવા માટે તબીબોને પરમિશન આપતું હોય તેવા હાલ જિલ્લાના થયા છે। હર્ષદ પંચોલી, VTV ન્યૂઝ, પાટણ।